मॉर्निंग स्टूडेंट्स, आज आपणे आपणा इंग्लिश क्वेश्चन पेपर नी अंदर पूछाता क्वेश्चन 15 अने क्वेश्चन 16 विषे डिस्कस करीशुं। आ प्रश्न नी अंदर तमने शॉर्ट नोट पूछाशे जे 6 मार्क्स नी रहेशे। 3 शॉर्ट नोट पूछाशे, एमांथी तमारे 2 अटेन करवानी रहेशे, एटले ईच शॉर्ट नोट हेज 3 मार्क्स। आ क्वेश्चन नी अंदर पण तमे धारो एटला मार्क्स कवर करी शकशो। अमुक यूनिटनी जे शॉर्ट नोट छे ए वारंवार एग्जाम में पूछाती आवी छे, जेने आपणे रिफर करीशुं। आजे आपणे यूनिट 2 रीड 1 अनफॉर्गेटेबल वॉल्ट डिज्नीनी शॉर्ट नोट जोईशुं। वॉल्ट डिज्नी शॉर्ट नोट: The life of Walt Disney is a creator of Mickey Mouse and Disneyland has been described here. Walt Disney lesson ni andar Walt Disney ni life, Mickey Mouse nu creation, Disneyland vagere nirupvama aavyu chhe. Walt Disney was a genius man for writers and producers. तब आपणे लेसन में જોયું એ પ્રમાણે રાઇટર્સ અને પ્રોડ્યુસર ના મતે વોલ્ટ ડિઝની એ જીનિયસ માણસ હતો, એટલે કે એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી, ક્ષમતા હતી કશુંક નવું કરવાની. હી વોઝ વેરી કાઇન્ડ એન્ડ વોર્મ પર્સનાલિટી ફોર હિઝ મૂવી વ્યુઅર્સ. તે ખૂબ ભલો અને હુંફાળું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતો. કોને માટે? મૂવી વ્યુઅર્સ એટલે એની દ્વારા બનાવેલી સિરીઝ કે મૂવી જોનારાઓ માટે. કારણ કે આપણે લેસનમાં જોયું કે હંમેશા એનો પ્રયત્ન એ જ રહેતો કે એના બનાવેલી કોઈ પણ સિરીઝ કે સ્ટોરી હોય એનાથી લોકોને માત્ર ને માત્ર એન્ટરટેઇનમેન્ટ મળે, પછી એ નાનું બાળક હોય કે 70 વર્ષનો કોઈ ઘરડો વ્યક્તિ હોય. હી વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર ફોર રોય ડિઝની. રોય ડિઝની માટે એક અદ્ભુત ભાઈ હતો. વાઇલ સ્ટ્રગલિંગ હિઝ ટુ કંપનીઝ, અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની એન્ડ એલિસ ઇન કાર્ટૂન વર્લ્ડ વેર ફ્લોપ. આપણે જોયું કે એણે સફળતાને મેળવતા પહેલાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ઘણું સ્ટ્રગલ એણે જોયું હતું એના જીવનમાં, અને એમાં પણ એની આ 2 કંપની, ઓ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની અને એલિસ ઇન કાર્ટૂન વર્લ્ડ, એ બંને કંપનીઓ નિષ્ફળ રહી હતી. હિઝ અધર સિરીઝ ઓસ્વાલ ધ રેબિટ વોઝ ઓલ્સો કોપીરાઇટેડ બાય ધ ડિસ્ટ્રીબ્યુટર. હિઝ અધર સિરીઝ ઓસ્વાલ ધ રેબિટ, પેલું 2 ઊંચા કાનવાળું સસલું રેબિટ, એ પણ આપણને ખબર છે કે એનું ક્રિએશન હતું, છતાં પણ કોપીરાઇટેડ બીજા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા કરવામાં આવ્યું હતું, અને એના પૈસા જે એને મળવા જોઈતા હતા એ મળ્યા હતા નહીં, છતાં પણ એ ઉદાસ ન થયો અને આગળ એણે એના જીવનમાં એના કામ સાથે આગળ વધ્યો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ અર્ન્ડ હિઝ ફર્સ્ટ મની થ્રુ ધ પિક્ચર ઓફ નેબર્સ હોર્સ. ત્યારબાદ એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગ શીખવાનું શરૂ કર્યું અને એણે પહેલું ચિત્ર એના બાજુના પાડોશીના ઘોડાનું દોર્યું અને એમાંથી એણે પહેલી કમાણી મેળવી. હિઝ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ વોઝ મિકી માઉસ. અને આપણે જોયું છે કે એની સૌથી પહેલી સફળ કૃતિ જો હોય તો એ છે મિકી માઉસ, જેને એની 40મી બર્થડેને ખૂબ યાદગાર અને આનંદી બનાવી દીધી હતી. મિકી ક્રિએટેડ અ હિસ્ટ્રી એન્ડ ગોટ બિલિયન્સ ઓફ વ્યૂઝ. મિકીએ ઇતિહાસ રચી નાખ્યો અને એના હજારો વ્યૂઅર્સ એટલે કે જોનારા લોકો બન્યા. મિકી માઉસ તમને ખબર જ છે, અહીંયા બાજુમાં સ્લાઇડમાં પિક્ચરમાં તમે જોઈ શકો છો. એ બિલ્ટ અ ન્યૂ કાઇન્ડ ઓફ ડિઝનીલેન્ડ એન્ડ ચેન્જ ધ ફોર્ચ્યુન ઓફ ડિઝની. એનું હંમેશા એક સ્વપ્ન હતું કે એવું ડિઝનીલેન્ડ બનાવે કે જેના જેવું પૃથ્વી પર બીજું કાંઈ જ ના હોય, અને ખરેખર એણે એનું સપનું પૂરું કર્યું અને એણે ડિઝનીના નસીબને જાણે બદલી નાખ્યું. હી વોઝ નેવર અફેક્ટેડ બાય અ સક્સેસ બટ ઓલવેઝ રિમેઇન ધ સિમ્પલેસ્ટ. આટલી મોટી સફળતા મેળવ્યા બાદ પણ એ સફળતાની અસર એના જીવનચરિત્ર પર પડી હતી નહીં, એ હંમેશા સાદો જ રહ્યો અને સાદું જીવન એણે વિતાવ્યું. હી હેડ એબિલિટી ટુ ટર્ન ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ઇન ટુ રિયાલિટી. એબિલિટી એટલે ક્ષમતા, અને અસામાન્ય
સ્વપ્ના જે છે એને વાસ્તવિકતામાં બદલી નાખવાની ક્ષમતા એનામાં હતી. અને ખરેખર આપણે એને જે ડિઝનીલેન્ડ બનાવ્યું એ ક્ષમતાના આપણને એની અંદર દર્શન થાય છે. ધ નાઇટ બિફોર હી ડાઈડ હી વોઝ ફુલ ઓફ પ્લાન્સ ફોર ફ્યુચર્સ એઝ હી હેડ બીન ઓલવેઝ ઇન હિઝ હોલ લાઈફ. એ જ્યારે મૃત્યુ પામ્યો તેની આગલી રાત્રે પણ તેના મગજની અંદર શું ચાલતું હતું? ફ્યુચર્સ એટલે ભવિષ્ય અને ફૂલ ઓફ પ્લાન્સ એટલે ભવિષ્યને માટેના ઘણા બધી યોજનાઓ. સાને માટેની? તો નવી નવા ક્રિએશન બનાવવા માટેની. એન્ડ હી હેડ બીન ઓલવેઝ ઇન હિઝ હોલ લાઈફ, કે જે પોતાના પૂરા જીવનકાળ દરમિયાન એ હંમેશા જે વિચારતો હતો, જે પ્લાનમાં ખોવાયેલો રહેતો હતો, એના જીવનના અંત સુધી એ જ ખ્યાલોમાં એ હંમેશા ખોવાયેલો રહેતો. એટલે હાર્ડવર્કિંગ મેન હતો. અને એણે પોતાની જાતે આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી અને તે પણ ઘણી બધી નિષ્ફળતાઓ મળ્યા બાદ. તો આ શોર્ટ નોટ તમને 3 માર્ક્સમાં પૂછાશે, લખવાની રહેશે. અહીંયા મેં તમને પોઈન્ટ વાઇઝ શોર્ટ નોટ આપી છે. તમારે શોર્ટ નોટ એક્ઝામની અંદર પેરેગ્રાફની જેમ લખવાની છે, તમને લર્ન કરવામાં ઇઝી રહે એ માટે મેં અહીંયા પોઈન્ટ આપ્યા છે. તમારે પોઈન્ટ આપવાના નથી, તમારે એને પેરેગ્રાફની અંદર કન્ટિન્યુ લાઇનિંગમાં લખવાની છે. બીજી શોર્ટ નોટ, ચેપ્ટર 1, કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાં આપણે જોઈશું કન્ડિશન ફોર મેકિંગ લવ. કન્ડિશન એટલે શરત, લવ બનાવવા માટેની શરત. આપણે જોયું કે આ લેસનની અંદર હૃદયની અંદર લવને સ્થાપિત કરવાનો છે. કઈ રીતે આપણે જોઈશું. ધીસ ઇઝ અ લવલી પેસેજ અબાઉટ ઇન્સ્ટોલિંગ લવ ઇન ધ હાર્ટ. હૃદયની અંદર પ્રેમને પ્રસ્થાપિત કરવા માટેનો એક સુંદર લેસન છે. ધ CSR ઇઝ હેલ્પિંગ ધ કસ્ટમર ટુ ઇન્સ્ટોલ અ લવ. CSR એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, જે કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ નોટ અબાઉટ ઇન્સ્ટોલિંગ એની પ્રોગ્રામ ઇન કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની બાબત નથી. ઇટ ઇઝ અબાઉટ હાઉ ટુ હેવ લવ ઇન અવર હાર્ટ. આપણા હૃદયની અંદર પ્રેમને કઈ રીતે પ્રસ્થાપિત કરવો એના વિશે છે. એટલે કે હૃદયની અંદર પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે ઈ લર્નિંગ કોમ્પ્યુટરિક લેંગ્વેજની અંદર એક ઉદાહરણ આપીને આપણને સમજાવવામાં આવ્યું છે કે આપણા હૃદયની અંદર આપણે પ્રેમને પ્રસ્થાપિત કરવો હોય તો હૃદયમાં રહેલી નકારાત્મક લાગણીઓને દૂર કરવી પડશે, સારી અને હકારાત્મક લાગણીઓની ફાઇલોને ઇન્સ્ટોલ કરવી પડશે, તો આપણે આપણા હૃદયની અંદર લવને ઇન્સ્ટોલ કરી શકીશું. એટલું જ નહીં પણ આપણા હૃદયને બીજા હૃદયોની સાથે જોડવું પડશે તો લવ મુક્ત રીતે ફરી શકશે. પણ લવ એ ફ્રી વેર છે એટલે એને આપણે નિયંત્રણમાં રાખવો પડશે. ટુ ઇન્સ્ટોલ લવ વન હેઝ ટુ રિમૂવ સમ ફિલિંગ લાઇક ગ્રજ રિસેટમેન્ટ બાય ઇન્વોકિંગ ફગીવનેસ. તમારે હૃદયમાં લવને ઇન્સ્ટોલ કરવો હોય તો તમારે શું રિમૂવ કરવું પડશે? કેટલીક લાગણીઓ જેવી કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ બાય ઇન્વોકિંગ ફરગીવનેસ. એટલે તમારી અંદર માફી નામની એક ફાઇલ એડિટ કરીને તમારે ગ્રજ અને દ્વેષ જેવી લાગણીઓ જે છે એને દૂર કરવી પડશે. વન હેઝ ટુ હેવ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ ઇન ધ હાર્ટ. દરેકની અંદર પોતાના હૃદયની અંદર સ્વ સ્વીકાર નામની એક ડિરેક્ટરી હોય છે. ટુ ઇન્સ્ટોલ લવ વન હેઝ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ધ હાર્ટ. ઇન્સ્ટોલ લવ એટલે કે લવને ઇન્સ્ટોલ કરવા માટે તમારે સેલ્ફ ક્રિટિક જે છે એને હૃદયમાંથી દૂર કરવું પડશે. વન નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર્સ હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. અને તમારે અપગ્રેડ એટલે કે જોડાણમાં રહેવા માટે તમારા હૃદયને બીજાના હૃદયની સાથે જોડવું પડશે. વન હેઝ ટુ લવ હરસેલ્ફ બિફોર લવિંગ અધર્સ. તમારે બીજાને પ્રેમ આપવા પહેલાં કે બીજાનો પ્રેમ લેવા પહેલાં સૌથી પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે.
इफ द हार्ट इज फिलिंग अप विथ रियली नीट फाइल्स, जो हृदय चोखीय फाइलों थी भराई जैसे त्यारे, इट कैन सो स्माइल वॉर्म्थ पीस एंड कंटेंटमेंट ऑन द फेस. तो तमारा चेहरा पर शू देखाशे, स्मित, हुफाड़ू, शांति अने संतोष नी लागणी जोवा मळशे. लव इज फ्री वेर, लव ए मुक्त छे. वी हेव टू बी श्योर टू गीव इट, आपणे काळजी राखवानी छे, બીજાને આપતી વખતે સંભાળ લેવાની છે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, અને તમે જેને મળો છો કે જે જુદા જુદા લોકોની સાથે, મોડ્યુલ શબ્દ અહીં આપ્યો છે, જુદા જુદા લોકોની સાથે એની સાથે તમારી લાગણી, હૃદયના પ્રેમની લાગણીને શેર કરો, ત્યારે તમારે કાળજી રાખવાની છે. દે વિલ ઇન રિટર્ન ગીવ યુ લવ. તમે બીજાને પ્રેમ આપશો તો બીજા તમને પ્રેમ આપશે. અહીંયા પણ મેં આ શોર્ટ નોટ પોઈન્ટ વાઇઝ આપી છે. તમારે શોર્ટ નોટ પેરેગ્રાફની જેમ લખવાની રહેશે, 6 માર્ક્સ રહેશે. આ બંને શોર્ટ નોટને તમારી નોટબુકમાં ઉતારવાની છે અને લર્ન કરવાની છે. થેન્ક યુ.